સીમામોઈ ગામમાં મનરેગા હેઠળના માટી મેટલ રોડ કામો કાગળ પર સ્થાનિકોનો આક્ષેપ. દાહોદ જિલ્લાના દાનપુર તાલુકામાં સીમામોઈ ગામમાં મનરેગા યોજના હેઠળ માટી મેટલ રોડનું કૌભાંડ અને કામો કાગળ પર સેટિંગનો ઘટના સ્ફોટ થયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે, જેમાં સીમામોઈ ગ્રામ પંચાયતમાં 13 માટી મેટલ રોડ અને માત્ર કાગળ પર બતાવીને ગ્રાન્ટની ચુકવણી થઈ ગઈ છે, જેમાં સીમામોઈ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં અને માટી મેટલ કર્યા હોવાનું બતાવી પેમેન્ટના બિલો તાલુકાએ આપી પણ દીધા છે, જેની જાણ લેખિત મૌખિક રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આવો જાણીએ સમગ્ર કૌભાંડની વિગતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીમામોઈ ગ્રામ પંચાયત હેઠળ મહા કૌભાંડનો મોટો ઘટસ્ફોટ મળી આવ્યો છે. ગામમાં માટી મેટલ અને સ્ટોનબનના કામોના કુલ 13 રસ્તાઓ ગામના ફળિયાના અલગ અલગ જગ્યાના રસ્તાઓ બનાવેલા હોવાનું બતાવી કાગળ ઉપર બતાવી એકબીજાના મેળાપીથી સરકારની ગ્રાન્ટ આંચકી લેવામાં આવી છે. એક નહીં અનેક રસ્તો વર્ષ 21, 2022, 2023 અને 2023-24માં કાગળ ઉપર બતાવી મટીરિયલ્સ અને લેબર ખર્ચ જાહેર કૌભાંડ આચરી છે, જેમાં કુલ 13 રસ્તાઓ છે. પાકા રસ્તાથી માળી ફળિયા સુધી કુલ 3, પાકા રસ્તાથી કાછલા ફળિયા અને માળી ફળિયા સુધી કુલ 5, પાકા રસ્તાથી ગામના દેવસ્થાન સુધી કુલ 2, પાકા રસ્તાથી હનુમાન મંદિરના સીમાડા સુધી કુલ 2, પાકા રસ્તાથી હોળી ફળિયા સુધી કુલ 2. આમ ગામના ફળિયા વિસ્તારમાં અનેક કામો બતાવી મનરેગા હેઠળ નાણાકીય કૌભાંડ આચરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 13 માટી મેટલ રસ્તાની મટીરિયલ્સ અને લેબર ખર્ચ પેટે સરેરાશ રૂપિયા 70 લાખથી વધુની ગ્રાન્ટની ગેરરીતિ કરવામાં આવી છે. આ કૌભાંડ કે ગેરરીતિ વિશે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, TDO અને ટેકનિકલ સહિતની ટીમ કેમ જાણકાર નથી? આ સવાલ એટલા માટે થાય છે કે રજૂઆત કરતાએ સમગ્ર મામલે લેખિત અને મૌખિક તેમજ ગામના જાગૃત નાગરિકોએ વારંવાર જાણ ફરિયાદ કરી છતાં તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. મનરેગા એકની જોગવાઈ મુજબ પ્રાઇમા ફેસી એવિડન્સ મળી આવે ત્યારે તત્કાલિક ધોરણે તપાસ રિપોર્ટ તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશને જવાબદારો વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ કરવાની હોય છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. રિપોર્ટર ગણપત રાઠવા, દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીમામય ગામના રહેવાસી શ્રી રાઠોડ ભરતભાઈ, પોપતભાઈ અને અન્ય ગ્રામજનોની સરકારને અરજ છે કે અમારા સીમામય ગામના માટી મેટલ રસ્તાઓ 13 મનરેગા શાખા દ્વારા કરવામાં આવેલ 2021માં પણ સ્થળ ઉપર હજી એક પણ રસ્તા થયેલ નથી, જેના કારણે અમને અવર જવર માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. અને આના માટે અમે સરપંચને બી ઘણીવાર વાત કરી છે અને TDO સાહેબને બી લેખિત અરજી આપી છે, તો હજી કોઈએ ધ્યાનમાં લીધું નથી. અરજીની તારીખ છે 3/10/2023 રોજ અરજી કરવામાં આવેલ, એનો કોઈ ઉલ્લેખ હજી TDO સાહેબે અમને આપેલ નથી. અને આજ રોજ તારીખ છ બે હજાર ચોવીસના રોજ અમે ફરી અમારી સમસ્યાનો અપીલ કરવામાં આવી છે.